નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા હાઈવે પર એક મહિના પહેલા પેટ્રોલ પંપના કર્મચારીની લાખો રૂપિયાની લૂંટ કરનાર ત્રણ આરોપીને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના જામજોધપુરના સેવાભાવીએ યુવાનો દ્વારા ધૈર્ય રાશિની મદદ માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે ઝડપાયેલા ત્રણ આરોપીના 12 દિવસમાં રિમાન્ડ મંજૂર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલા ટાઉનમાં પોલીસ દ્વારા રિક્ષા ફેરવીને નગરજનોને કોરોના સામે સુરક્ષિત રહેવા માટે એલાન કરાયું. પંચમહાલ જિલ્લાના સહેરા ખાતેના નગરપાલિકા હોલ ખાતેથી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી સહકારી મંડળીના 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ બગાયત કચેરી ખાતે નારિયેળી સફાઈ કરવા ગયેલા કર્મચારીનું ઝાડ ઉપર જ મોત. સાંસદ સ્વર્ગવાસ મોહન ડેલકરની માસિક પુણ્યતિથિ હોવાથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીમા બંધનું એલાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા આજે રાજકોટ જેતલસર ગામની દીકરી કુમારી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી પર અસામાજિક તત્વ દ્વારા છરીઓના ઘા જેવી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તે બદલ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ઝડપી ન્યાય આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે આયોજિત 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21 ટુર્નામેન્ટમાં થયેલો પ્રારંભ. યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાને ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ અંગે લેવાયો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નંદનપુર ખાતે આરોપી દ્વારા મા બેન સામે ગાળો બોલી અને આ જમીનમાંથી નીકળી જા કહી કુહાડી વડે હુમલો કરી જમણા હાથમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મૌચા ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના 70% બેડ ખાલી. સચિન વાંજે કેસમાં દેશમુખના બચાવમાં આવ્યા પવાર. ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. નવસારીમાં પ્રેમીને પામવા માટે પત્નીએ કરી પતિની હત્યા. ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ. વેક્સિન લેવા નહીં જવાય, આંદોલનકારી સરકાર અહીં આવે. અમદાવાદમાં નવા 18 વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર. મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રહેશે. રાજસ્થાનમાં અનાજ ભરવાની કોઠીમાં 5 બાળકોના મોત. ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 46,951 કેસ નોંધાયા. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ શ્રીલંકાને હરાવી ઇન્ડિયા લીજેન્ડ્સે જીતી ટ્રોફી. ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમ જાહેર. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.